विद्यार्थी तो जो रात्रे चानी किटली पर गप्पा मारवा गया तो समझो गया। एएमसीए 27 जिला विस्तार में रात्रे 10 वाग्या बाद दुकानों बंद राखवानो निर्णय कर्यो छे। અમદાવાદમાં કોરોનાને નાથવા તંત્રે મહદઅંશે સફળતા મેળવી છે, પરંતુ કેટલાક યુવાનો છડે ચોક બેદરકારી રાખી કોરોનાને આમંત્રણ આપતા હોય તેવો ઘાટ સર્જાયો। શહેરીજનો બેદરકાર બનીને બેખોફ શહેરમાં ફરી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક વિડીયો જારી કરવામાં આવ્યો જેમાં સ્પષ્ટપણે જોવા મળ્યું। હવે તંત્રે 27 જિલ્લા વિસ્તારમાં રાત્રે 10 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે, જો કે દવાની દુકાનો ચાલુ રહેશે। पश्चिम विस्तार में वाईएमसीए थी काकेदा धाबा, प्रहलादनगर रोड, प्रहलादनगर गार्डन थी पैलेडियम सर्कल, बूट भवानी मंदिर थी आनंदनगर रोड पर रात्रे दुकानों बंद रहेशे। एसजी हाईवे ने सिंधु भवन रोड, इस्कॉन क्रॉस रोड थी शपथ 4 और 5 सर्विस रोड, बोपल आमली रोड और साइंस सिटी रोड, इस्कॉन थी बोपल आमली रोड, ड्राइव इन रोड तेमज इस्कॉन आमली रोड थी हेवतपुरा रोड वच्चे विस्तार की दुकाने तेमज बजारों बंद रहेशे। तो शीलत सर्कल थी साइंस सिटी सर्कल, आमली सर्कल थी वैष्णो देवी सर्कल सुधीनी दुकानों आवरी लेवाई छे। जयरे सीजी रोड और लॉ गार्डन विस्तार में रात्रे बजारों बंद रहेशे। वसरापुर तळावना फरते आईआईएम रोड, मानसी सर्कल थी ड्राइव इन रोड, रॉयल अकबर टावर पासे ऑनेज थी श्यामल क्रॉस रोड, श्यामल ब्रिज थी जीवराज क्रॉस रोड पर दुकानों बंद जोवा मळशे। बळियादेव मंदिर थी जीवराज क्रॉस रोड पर, शिवरंजनी थी जोधपुर क्रॉस रोड, सोनल सिनेमा रोड थी अंबर टावर थी विशाला सर्कल, सरखेज रोजा केडीरा सर्कल और उजाला सर्कल, साणंद क्रॉस रोड, शांतिपुरा क्रॉस रोड की दुकाने बंद रखवा ताकीद कराई है। शहर में छेल्ला घणा दिवस थी पश्चिम विस्तार में आता एसजी हाईवे, प्रहलादनगर, बोपल, साइंस सिटी रोड, इस्कॉन वगैरह जेवा जग्याओं पर युवानों टोळाई जोवा मळे छे, जेओ मास्क वगर, सोशियल डिस्टन्स वगर जोवा मळता हता। कोरोनानी गाइडलाइननुं पालन थतुं न होवानुं कोर्पोरेशनना ध्याने आव्युं। खास करीने रात्रिना समये आ तमाम विस्तारोमां मोटी संख्यामां युवानो टोळामां भेगाथी बेसी रहेता हता। ब्यूरो रिपोर्ट, न्यूज 18 गुजराती। वर्तमान समयमां कोरोनानी स्थितिमां सौ कोई बेदरकार बन्या छे। नेताओ डांस अने गरबा रमवामां व्यस्त छे, तो तंत्रए 100 युवानो पासेथी 500 रूपिया पडाव्या। कोरोना अमने न थाय, अमारा थी दूर रहे छे कोरोना, हवे कोरोना जेवू कशु छे ज नहीं। कंईक आवी ज मानसिकता प्रजाना प्रतिनिधिओ अने लोकोमां क्यांक घर करी गई छे। राज्यमां कोरोना काळो कहर वर्तावी रह्यो छे, तेम छतां लोको मस्त थई खुल्लेआम फरे छे। तस्वीर नंबर 1, पासना गरबा। आ जुओ, कोरोना ने लईने सरकारे गरबा योजवानी ना पाड़ी छे, पण पासना कार्यकरो थोड़ा माने ડાંગના ટેબલ પોઈન્ટર પર કોઈ પણ જાતના સોશિયલ ડિસ્ટન્સ કે માસ્ક વગર ગરબા રમે છે। અરે ભાઈ, કોરોના હજુ ગયો નથી, થોડા નિયમમાં રહો। તસવીર નંબર 2, ભાજપનો ડાન્સ। લ્યો, હવે આમને કોણ સમજાવશે, અહીં ભાજપના કાર્યકરો પણ ઉજવણીમાં મસ્ત છે। કોઈના મોઢા પર માસ્ક નથી તો કોઈનું માસ્ક મોઢા પર ટકતું નથી। ભારતીબેન શિયાળના સમર્થકો છે, થોડી કઈ કહેવાય। ઉત્સાહનો માહોલ હોય પછી કોરોના થોડી ધ્યાનમાં આવે, રજાની સેવા કરવાની હોય તો નેતાઓને કોરોના યાદ આવે છે। તસવીર નંબર 3, બે જવાબદાર અમદાવાદીઓ। અમદાવાદ શહેરમાં અનેક એવા શહેરીજનો છે જે બેદરકાર બનીને બેખોફ શહેરમાં ફરી રહ્યા છે અને ભીડ કરી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે શહેરીજનો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતની કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન કર્યા વગર કેરલેસ થઈને ટોળે વળી રહ્યા છે અને ફરી રહ્યા છે। તસવીર નંબર 4, યુવાનો પાસે દંડ। આ વિડીયો સુરતના અઠવાડાઈન્સ વિસ્તારના મેદાનનો છે। કોર્પોરેશનના કાફલાએ ક્રિકેટ રમતા યુવાનો પર તવાઈ બોલાવી, યુવાનોને માસ્ક ન પહેરવા બદલ અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ 100થી વધુ યુવાનો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો। પોલીસે મેદાનમાં તમામ ગેટ પર બંદોબસ્ત ગોઠવી યુવાનોને રોકી લીધા હતા। અહીં સવાલ એ છે કે તંત્રને નેતાઓ નથી દેખાતા, પણ યુવાનો પાસેથી તગડો દંડ વસૂલી તંત્રએ જવાબદારી તો નિભાવી જ। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। રાજકોટમાં કોરોનાના જીવનરક્ષક ઇન્જેક્શનની સંગ્રહખોરી કરનાર બે શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીને વધુ એક ઇન્જેક્શન કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। પોલીસના મતે સિવિલ હોસ્પિટલ સુધી તપાસ ચાલી રહી છે।
राजकोट पोलीसે જીવન રક્ષક ઇન્જેક્શનના કાળાબજારીનો પર્દાફાશ કર્યા બાદ આ ઇન્જેક્શનની સંગ્રહખોરીનો પર્દાફાશ કર્યો છે. શહેરની વેદાંત હોસ્પિટલના નામે 110 જેટલા ઇન્જેક્શન થિયોસ ફાર્માસ્યુટિકલ દ્વારા ઉઘરાવવામાં આવ્યા. જોકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ હાથ ધરતા સંગ્રહખોરીનો પર્દાફાશ થયો, જેના આધારે પોલીસે રજનીકાંત ફળદુ અને સચિન પટેલ નામના બે શખ્સોની ધરપકડ કરી ફરિયાદી બની અને ક્રાઇમ બ્રાન્ચમાં અમે આની ફરિયાદ નોંધાવેલ કે ભાઈ અમારા નામે આ બોગસ બિલ બનેલ છે અને એની અમને જાણ થયેલ નથી અને અમારા પેપર ચેક કરતા અમે આવી કોઈ ખરીદી કરેલ નથી. પોલીસના કહેવા પ્રમાણે સચિન પટેલ ફાર્માસ્યુટિકલનો સંચાલક છે, જ્યારે રજનીકાંત ફળદુ ઝાયડસ કેડિલા કંપનીનો મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ છે. પોલીસના કહેવા પ્રમાણે રજનીકાંત તેના સંપર્કમાં રહેલા ડોક્ટરને આ ઇન્જેક્શનનો જથ્થો પહોંચાડતો અને સચિન ખોટા બિલ તૈયાર કરીને માહિતી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં આપતો. પોલીસ તપાસમાં વેદાંત હોસ્પિટલમાં 101 જ્યારે શુભમ હોસ્પિટલના નામે 96 ઇન્જેક્શનનું ખોટું બિલ તૈયાર કરવામાં આવ્યું. પોલીસના કહેવા પ્રમાણે આ એજન્સી દ્વારા અત્યાર સુધી 2332 ઇન્જેક્શનનું વેચાણ કરવામાં આવ્યું છે. વેદાંત હોસ્પિટલ અને શુભમ હોસ્પિટલના નામના ખોટા બિલ બનાવીને 206 ઇન્જેક્શન બીજી કોઈ જગ્યાએ પહોંચી આપી દીધા છે. આ જાણકારી મળવા સાથે જ ક્રાઇમ બ્રાન્ચે એને ઉપર ગુના દાખલ કર્યા છે અને મુખ્ય બે આરોપી સતીશ પટેલ, જે થિયોસ ફાર્માસ્યુટિકલ્સનો માલિક છે, અને ઝાયડસ કંપનીના MR રજનીકાંત ફળદુ, આ બંનેને હાલ પોલીસે અપને કબજા હેઠળ લીધા છે. હાલ પોલીસે બધું તપાસ શરૂ કરી છે. કોરોનાની મહામારીમાં માનવતાના આ દુશ્મનો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. આ કેસનું પગેરું સિવિલ હોસ્પિટલ સુધી પહોંચી રહ્યું છે, ત્યારે આ કેસના તાર કેટલે સુધી પહોંચે છે તે જોવાનું રહ્યું. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં બંદૂકની અણીએ લૂંટનો બનાવ થયો છે. થલતેજના સોમવિલા બિલ્ડિંગમાં બંગલોમાં લૂંટ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઝાયડસ હોસ્પિટલના કિડની સ્પેશિયાલિસ્ટને ત્યાં લૂંટ થઈ છે. ડોક્ટર પ્રકાશ દરજીના ઘરે બનાવ બન્યો છે. એક વ્યક્તિએ ઘરમાં ઘૂસી અને લૂંટ કરી છે. જે બંગલોની સોસાયટી છે ત્યાં આગળ એક બંગલોની અંદર વ્યક્તિ ઘૂસે છે અને ત્યારબાદ લૂંટ ચલાવવામાં આવે છે. થલતેજના સોમવિલા બંગલોઝમાં આ લૂંટ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જે વ્યક્તિને લૂંટવામાં આવ્યા છે તે ઝાયડસ હોસ્પિટલના કિડની સ્પેશિયાલિસ્ટ છે. કિડની સ્પેશિયાલિસ્ટના ત્યાં જ લૂંટ કરવામાં આવી છે. ડોક્ટર પ્રકાશ દરજીના ઘરે બનાવ બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. એક વ્યક્તિ ઘરમાં ઘૂસે છે. સીસીટીવીમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે બાઇકમાં સવાર થઈને આવનાર આ વ્યક્તિ લૂંટ ચલાવી બાઇક લઈ ફરાર થઈ જાય છે. કલોલમાં SPG નેતા ધર્મેન્દ્ર પટેલ પર થયો જીવલેણ હુમલો. હુમલાખોરોનો હતો ઘાતકી પ્લાન. રાજ્યમાં અસામાજિક તત્વો કાયદાને ઘોળીને પી ગયા છે. કલોલમાં જાહેરમાં થયો જીવલેણ હુમલો. SPG નેતા ધર્મેન્દ્ર પટેલ પર કેટલાક શખ્સોએ તલવાર અને ઘાતક શસ્ત્રો સાથે જીવલેણ હુમલો કર્યો. જૂની અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ હુમલા અંગેના સીસીટીવી પણ સામે આવ્યા. હુમલા બાદ ધર્મેન્દ્ર પટેલને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ધર્મેન્દ્ર પટેલનું કહેવું છે, જે અંતર્ગત અંગત અદાવતમાં હુમલો કરવામાં આવ્યો. આ ઘટનામાં NSUIના નેતા નિખિલ સિંગાનિયા, શૈલેષ સોઢા, કનુ ચૌહાણ, રવિ રૂપાણી અને VD દેસાઈના નામ સામે આવ્યા. પોલીસે સીસીટીવી ફૂટેજ પરથી આરોપીઓને ઓળખવાની કાર્યવાહી શરૂ કરી. ફરિયાદી જે છે એના ભાઈ ધર્મેન્દ્ર પટેલ, જે SPGના કાર્યકર્તા છે, એને 4-5 ઇસમોએ માર મારેલ છે. આરોપીની અંદર શૈલેન્દ્રસિંહ સોઢા, વિક્રમ દેસાઈ, રવિ રૂપાણી, નિખિલ સંઘાણીયા વગેરે છે. જે પૈકી નિખિલ સંઘાણીયાને રાત્રે પકડી લેવામાં આવેલ છે. બાકીના ઇસમોને પકડી લેવા માટેની તજવીજ ચાલુ છે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. હુમલાખોરોના હાથમાં તલવાર જેવા તીક્ષ્ણ હથિયાર તેમજ લાકડી અને લોખંડના પાઇપ દેખાયા. તમામ લોકો આ હથિયાર સાથે ધર્મેન્દ્ર પટેલ પર હુમલો કરે છે. આ દરમિયાન ધર્મેન્દ્ર પટેલ હુમલાખોરથી બચવા માટે પ્રયાસ કરી રહ્યા છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે હુમલા બાદ ધર્મેન્દ્ર પટેલના હાથમાંથી લોહી નીકળી રહ્યું છે. ધર્મેન્દ્ર પટેલના મતે લોકડાઉન દરમિયાન એક યુવતીની છેડતી થઈ હતી. આ દરમિયાન ધર્મેન્દ્ર પટેલ દરમિયાનગીરી કરી. આ મામલે પહેલા ઝઘડો પણ થયો. આથી આશંકા છે કે છેડતીના જૂના મામલે હુમલો કરવામાં આવ્યો હોઈ શકે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. આ તરફ કૃષિ બિલને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે. બિલ તો લોકસભામાં પાસ થઈ ગયું છે, પરંતુ હવે કોંગ્રેસે વિરોધ શરૂ કર્યો છે. આજે ગાંધીનગરમાં જોવા મળ્યા તાઇફા.
કોંગ્રેસના કાર્યકરોએ કોઈ પણ જાતના સોશિયલ ડિસ્ટન્સ વગર વિરોધ કરવા ગાંધીનગરમાં કૂચ કરી. વાત હતી ખેડૂતોના હકની. લોકસભામાં કૃષિ કાયદાનું બિલ તો પાસ થઈ ગયું, પણ કોંગ્રેસને હવે ખેડૂતો યાદ આવ્યા. આમ તો કોંગ્રેસ દેશભરમાં બિલને લઈને વિરોધ કરી રહ્યું છે, પરંતુ ગાંધીનગરમાં કાયદાનો ભંગ કરતા પોલીસે તમામની અટકાયત કરી હતી. જે ખેતરની અંદર મજૂર ખેડૂત ખેતી કરતો હતો એ જ ખેતરમાં ફરી પાછા એને મજૂર બનાવવાનું ષડયંત્ર, નવી ઈસ્ટ ઇન્ડિયા કંપનીઓનો દરવાજો ખોલવાનું ષડયંત્ર ભાજપે રચ્યું છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ કૃષિ કાયદાના વિરોધમાં વિશાળ રેલી શરૂ કરે તે પહેલા જ નેતાઓની અટકાયત કરી લેવામાં આવી. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ તથા પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. કોરોનાની વર્તમાન સ્થિતિને લઈને મોટી સંખ્યામાં ભેગા થવા અને 144ની કલમનો ભંગ કરવો કેટલો યોગ્ય છે? પણ ભાજપના નેતાઓ અને સરકારને કહેવા માંગીએ છે કે પહેલે લડે તે ગોરો છે, અબ લડે કે ભાજપ કે ચોરો છે, લેકિન કિસાનો કો ઉનકા હક અધિકાર લેકે રહેંગે દેકે રહેંગે. જોકે કોંગ્રેસ આ બિલને ખેડૂત વિરોધી ગણાવી રહી છે. કોંગ્રેસે ખેડૂતોના સમર્થનમાં લડત લડવાનું નક્કી કર્યું છે, ત્યારે કૃષિ બિલના વિરોધમાં હવે કોંગ્રેસ ખેડૂતના નામે રાજનીતિ તેજ કરે તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. મહત્વની તમામ ખબરો માટે આપ જોતા રહો gujarati.news18.com. વિરંબાદ આપનું સ્વાગત છે. ત્રણ દાયકા સુધી ભારતીય નેવીમાં સેવા આપ્યા બાદ એરક્રાફ્ટ કેરિયર જહાજ INS વિરાટ હવે આલંગમાં વિખેરાઈ જશે. તે પહેલા વિરાટ જહાજને ફેરવેલ અપાય. INS વિરાટ ભારતીય નેવીનો એક એવો સાથી જેણે અનેક ઓપરેશનમાં નિર્ણાયક ભૂમિકા અદા કરી. જોકે માણસની જેમ ગૌરવવંત ઇતિહાસ ધરાવતા INS વિરાટને પણ નિવૃત્તિની વાત લાગુ પડે છે. એટલે જ વિરાટને ભાવનગરના અલંગમાં વિખેરી નાખવામાં આવશે. વિરાટનું ભૌતિક અસ્તિત્વ તો મટી જશે, પણ તે ઇતિહાસમાં હંમેશા જીવંત રહેશે. અલંગ ખાતે હવે શ્રીરામ ગ્રુપ કંપનીએ હવે આ જહાજને ઓનલાઈન બિડમાં ખરીદ્યું હતું, ત્યારે આખરે હવે અહીંયા તેને તોડી પાડવામાં આવશે. અને આજે એક ખૂબ જ મજબૂત, હાઈ પ્રોફાઇલ કહી શકાય એવું સ્ટીલ આમાં વપરાયું છે, અને બુલેટ પ્રૂફ હોય, આવા દુશ્મનોના બારૂદ છે કે દારૂગોળા છે તેનાથી બચી શકે તેવા પ્રકારનું સ્ટીલ હોય, આ બધાને ખાસ હવે તોડી પાડવામાં આવશે. મુંબઈથી ભાવનગરના દરિયા સુધી લવાયા બાદ INS વિરાટને અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના કાંઠા સુધી લાવવામાં આવ્યું. આ માટે INS વિરાટ પર એક કાર્યક્રમ યોજાયો, જેમાં કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવિયા, રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી વિભાવરીબેન દવે તથા નેવીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન INS વિરાટને અંતિમ વિદાય અપાઈ. હવે બે દિવસ બાદ દરિયામાં જ્યારે ભરતી આવશે ત્યારે તેની મદદથી વિરાટને કિનારે આવેલા પ્લોટ નંબર 9 સુધી લાવવામાં આવશે. ત્યારબાદ આશરે 10 મહિનામાં તેને તોડવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. અહીંયા અલંગની અંદર કેટલી કુદરતી સુવિધા છે, દુનિયાના સૌથી મોટા કરંટ પૈકીનો કરંટ છે, એટલે કે અહીંયા શિપ ગમે એવું મોટું શિપ હોય ડાયરેક્ટ બીચ થઈ શકે છે. કારણ કે જ્યારે ટાઈડ આવે ત્યારે 10-12 મીટર પાણી ઉપર જાય છે, અને જ્યારે ટાઈડ જાય છે ત્યારે પાણી સમુદ્ર તટથી દૂર જતું રહે છે. આ કુદરતી ઉપલબ્ધિ છે. સમુદ્રમાં દુશ્મન ઉપર ધાક જમાવી રાખનારું યુદ્ધપોત INS વિરાટ દુનિયાનું એકમાત્ર એવું યુદ્ધપોત છે જે લગભગ 6 દાયકા સુધી સમુદ્રી સરહદોની રક્ષા કરતું રહ્યું. 1987માં ભારતીય નેવીમાં સામેલ કરાયા બાદ 2017 એટલે કે 30 વર્ષ સુધી સેવા બજાવી, ત્યારબાદ તેને સેવાનિવૃત્ત કરી દેવાયું. જો કે નેવી INS વિરાટને ક્યારે નહીં ભૂલી શકે. ઇસ જહાજ કા વક્ત આ ગયા હૈ ઓર વિક્રાંત કા વક્ત આને વાલા હૈ જો અભી બન રહા હૈ કોચી મેં, તો હમે દોનો સાઇડ સે દેખના હૈ. યે હમારે લિયે સેડ મોમેન્ટ અવશ્ય નહીં હૈ, એક મોમેન્ટ ઓફ પ્રાઇડ કા હૈ જો હમ સબ લોગ મહેસૂસ કરતે હૈ. ભારતીય નેવીની આન બાન અને શાન INS વિરાટ ખરા અર્થમાં સમુદ્રનો બાદશાહ છે. યશ ભટ્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. પાછલા 6 મહિનાથી ઘરમાં પુરાઈ રહેલા લોકો હવે હરવા ફરવા નીકળ્યા છે. ડાંગમાં આવેલો ગીરાધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો. ડાંગ એટલે સંખ્યાબંધ ધોધની હારમાળા અને કુદરતના અદ્ભુત સાનિધ્યને માણવાનો નજારો.
ડાંગના જંગલોની મુલાકાત બારે માસ પ્રવાસીઓ લેતા હોય છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવો ડાંગ જિલ્લો વરસાદની શરૂઆત થતા જ ગુજરાતભરમાંથી પ્રવાસીઓથી ખડકાઈ જાય છે. ડાંગના પ્રવેશદ્વાર વઘઈમાં આવેલો ગીરાધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે. સરકારની ગાઈડલાઈન મુજબ પ્રતિબંધ હટાવી લેવાતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. અમે અહીંયા ગાડી બધા ફેમિલી સાથે ભેગા મળીને અહીંયા કુદરતનો નજારો જોવા માટે અહીંયા ગાડી આવ્યા હતા. ખૂબ જ મજા આવી, ખૂબ જ એન્જોય કર્યું. ડાંગ જિલ્લામાં પ્રવાસીઓનો મેળો જામ્યો છે. સાપુતારા ગીરાધોધ તેમજ ઝરવાની ધોધમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે. લોકો વહેતા પાણીમાં આનંદ કરતા નજરે પડ્યા. તો વન વિભાગના કર્મીઓ પણ કોરોનાને લઈને ઓછી ભીડ થાય તે માટે સજ્જ છે. સાયકલિંગ માટેનો એક એક્ટિવિટી ચાલુ કરેલ છે કે જે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાયકલ લઈને પ્રવાસીઓ 22 કિલોમીટર આખું હિલ એરિયામાં અને ધોધ વિસ્તારમાં ક્લાઇમ્બિંગ કરીને આવે છે અને કુદરતી સૌંદર્ય અને સુરપાણેશ્વર સેન્ચ્યુરીને આખો એ માણે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ પ્રવાસીઓ માટે બંધ હોવાથી પાછલા ઘણા દિવસોથી ઘરમાં રહીને કંટાળેલા લોકો હવે હિલ સ્ટેશનમાં રજાઓ ગાળવા પહોંચી ગયા છે. સરકારની ગાઈડલાઈન મુજબ લોકો રજાઓનો આનંદ માણી રહ્યા છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. મહત્વની તમામ ખબરો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.